દેવ, કેમ છો બધા? મજા મને. તો દાળ બનાવવા માટે પહેલાં આપણે કુકરમાં પાણીને ગરમ કરવા માટે રાખી દઈએ અને પાણીમાં આપણે જરૂરિયાત મુજબ મીઠું ઉમેરી દઈએ અને થોડીક આપણે સાથે ખાંડ ઉમેરશું. ખાંડ આપણે થોડીક જ ઉમેરવાની છે કે જેથી આપણી દાળ એકદમ તરત જ બફાઈ જાય એટલી જ આપણે ખાંડ ઉમેરવાની છે. તો હવે આપણે આને ગરમ કરવા માટે રાખી દઈએ અને પાણી આપણું ઉકળે ત્યાં સુધીમાં આપણે દાળને વ્યવસ્થિત ધોઈ લઈએ. આજે આપણે બનાવશું લગ્ન પ્રસંગમાં બનતી તુવેરની દાળ. તો આ તુવેરની દાળ આપણે ઘરે કેવી રીતે બનાવવી તે આપણે જોઈએ. તો મેં આ 200 ગ્રામ તુવેરની દાળ લીધી છે. તો હવે પહેલાં આપણે આ દાળને એક વખત ધોઈ લઈએ. આમ તો આ દાળને આપણે 2-3 વખત ધોશું, પણ પહેલાં આપણે એક વખત મસળીને વ્યવસ્થિત ધોઈ લઈએ. આ દાળ ઉપર એકદમ તેલ વધુ હોય છે, આનાથી આપણી દાળ સરસ નથી બનતી. તો પહેલાં આપણે આવી રીતે ઘસી અને ઉપરથી બધું તેલ કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે પાણીનો કલર પણ કેટલો બદલાઈ ગયો છે. તો મેં આ દાળને સરસ ધોઈ લીધી છે અને દાળ સાથે બાફવા માટે મેં શિંગદાણા છાલ ઉતારીને લઈ લીધા છે, કારી શિંગ છે, અને સાથે સરગવો લીધો છે ટુકડા કરીને. સરગવો જો તમને પસંદ હોય તો ઉમેરવો. તો હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે તો દાળ અને આ બધું બાફવા મૂકી દઈએ. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આપણી આ દાળ આમાં ઉમેરી દઈએ. તો મેં દાળ ઉમેરી દીધી છે. હવે આપણે સરગવો અને ખારી શિંગ પણ ઉમેરી દઈએ અને ઢાંકણ બંધ કરી અને 3-4 સીટી આમાં કરી લઈએ જેથી આપણી દાળ તરત બફાઈ જાય. અને દાળ બફાય ત્યાં સુધી આપણે વઘારના મસાલા જોઈ લઈએ. જીરું, રાઈ, હળદર, ધાણા જીરું પાવડર, આપણે રાઈ અને જીરાનું પ્રમાણ વધારે રાખશું. તો વઘાર માટેના મસાલામાં મેં તજનો ટુકડો લીધો છે, તમાલપત્ર લીધા છે, આવી રીતે બાદિયા લીધા છે, 3-4 લવિંગ લીધા છે અને ચક્રફૂલ લીધા છે, મરચાં છે સૂકેલા, લીંબુ છે, મીઠો લીમડો છે, લસણ છે. જો તમે લસણ ન ખાતા હોય તો તમારે ન ઉમેરવું. મરચાં ઝીણા સુધારીને લીધા છે, આદું ક્રશ કરીને લીધું છે, ટામેટાં લીધા છે, કોથમીર છે અને ગોળ છે. અને લગ્ન પ્રસંગમાં બનતી દાળમાં ગોળ જ ઉમેરવામાં આવે છે તો આપણે ગોળ જ ઉમેરશું. અને વઘાર માટે તેલ, તેલ આપણે ઓછું જ લેવાનું છે. તો આપણે તેલને ગરમ કરવા માટે રાખી દઈએ. તો હવે તેલ ગરમ થાય એટલે આપણે થોડીક રાઈ ઉમેરશું. રાઈ થોડીક સંતળાય એટલે આપણે જીરું ઉમેરશું. હવે આપણે એક એક કરી બીજા મસાલા ઉમેરીએ, તમાલપત્ર ઉમેરીએ, કોકમ, આવી રીતે આપણે આ બધા સૂકા મસાલા ઉમેરી દઈએ. હવે આપણે થોડુંક સાંતળીએ. હવે આપણે આ લીમડો પણ ઉમેરી દીધો છે. સૂકા મસાલા થોડાક સાંતળાઈ જાય એટલે આપણે બીજા મસાલા ઉમેરીએ. આપણે આદું, મરચાં, લસણ ઉમેરી દઈએ અને તમે જો લસણ ન ખાતા હોય તો તમારે ન ઉમેરવું. હવે આપણે આને 1-2 મિનિટ હલાવીએ એટલે આપણા મરચાં પણ સંતળાઈ જાય અને લસણ પણ સંતળાઈ જાય. થોડુંક સંતળાય એટલે આપણે હળદર ઉમેરી દઈએ અને 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ. હવે આપણે આને હલાવી લઈએ. હવે આપણા લસણ અને મરચાં થોડાક સંતળાઈ ગયા છે તો હવે આપણે ટમેટાં ઉમેરી દઈએ અને આપણે પછી સ્વાદ પ્રમાણે મીઠું પણ અત્યારે જ ઉમેરી દેશું. આપણે થોડુંક બાફવામાં ઉમેર્યું હતું એટલે આપણે અત્યારે થોડુંક જ ઉમેરશું. તો હવે આપણે મીઠું પણ ઉમેરી દઈએ. તો હવે આપણે હલાવી લઈએ અને ટમેટાં ચડે ત્યાં સુધી આપણે દાળ ચેક કરી લઈએ. તો આપણી દાળ પણ એકદમ સરસ બફાઈ ગઈ છે. આમાં આવી રીતે
થોડીક ખાંડ ઉમેરવાથી આપણી દાળ સરસ બફાઈ જાય છે તરત. તો આપણા ટમેટા પણ એકદમ સરસ ચડી ગયા છે. તો હવે આપણે આમાં દાળ ઉમેરી દઈએ. અને આ દાળ હજી વધુ જાડી છે એટલે આપણે થોડુંક પાણી પણ ઉમેરશું. અને દાળ જાડી પાતળી તમે તમારા પરિવારના ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો, પણ આ દાળ અત્યારે વધુ જાડી છે એટલે હું થોડુંક પાણી ઉમેરીશ. તમારે પાણી ઉમેરવું હોય તો અત્યારે દાળની સાથે જ ઉમેરી દેવાનું. હવે આપણે આને 5-7 મિનિટ માટે ઉકળવા દઈએ. તો હવે આપણી દાળ સરસ ઉકળી ગઈ છે. તો હવે આપણે આમાં ગોળ ઉમેરી દઈએ અને ગોળ ઉમેરી અને આપણે આને થોડીક વાર હલાવશું જેથી આપણો ગોળ નીચે ચોંટી ન જાય. ગોળ ઉમેર્યા પછી આપણે આને ગેસ ઉપર ઝાઝી વાર નથી રહેવા દેવાની, 2-3 મિનિટ જ રહેવા દેવાની. તો તમે જોઈ શકો છો કે ગોળ ઉમેર્યા પછી પણ એકદમ સરસ આપણી દાળ ઉકળી રહી છે અને જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી સરસ બની ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પછી આપણે ઉપરથી લીંબુ અને ધાણા ઉમેરી દઈએ. અને હવે આપણે દાળને ગરમ ગરમ જ સર્વ કરીશું. અને જો તમને મારી આ દાળની રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો જેથી નવી રેસીપીની નોટિફિકેશન તમને તરત જ મળી રહે. આ દાળને તમે ભાત સાથે, રોટલી સાથે સર્વ કરી શકો છો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.